અનંત કલ્યાણને કરનારા તારા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ સંસારથી તરવા માટે અને મોક્ષની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મતીર્થની સ્થાપના કરી. સૂત્રો. પહેલો સિદ્ધાંત, જોઈને શુદ્ધ વાર્તા આવવા જોઈએ. સૂત્રો કેટલા પાઠા કર્યા એને હું નહીં પૂછીશ તમને, પણ એટલીસ્ટ તમારો કોન્ફિડન્સ અહીંથી આજે વિષયો પતે એટલે તમારો એટલો હોવો જોઈએ કે કોઈ પણ સંસ્કૃત અને કોઈ પણ પ્રાકૃતિક સૂત્ર વાંચતા મને આવડે છે. ફરીથી રિકેપ કરીએ, કયા કયા વિષયો ધ્યાનમાં રાખવાના. ખ ખ ગ ગ છ છ જ આપણે બોલતા શીખ્યા હતા. કંચ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દૌત્ય, ઓષ્ઠ્ય. ક ખ ગ ગ ગ છ છ જ સ ય ત ઠ ઢ ઢ હ ત થ દ દ ન પ ફ ભ ભ મ ય અંતસ્થ ય ર લ ફ શ શ સ અ. ઉચ્ચાર સ્થાનો જ્યાં છે ત્યાંથી વર્ણ નીકળે. ફર્સ્ટ નંબર ટુ, જેટલા પણ ડોટ આવે શબ્દના છેડે ત્યાં બધે ઉચ્ચાર શું કરવાનો, મ. અને જેટલા પણ વચ્ચે આવે તો ત્યાં શું ઉચ્ચારણ કરવાનો, એના પછીનો જે હોય એને લગતો જે અનુનાસિક આવે એ કરવાનો. ત્રીજી વાત, બે મીંડી આવે, બે મીંડી હ બરાબર ફાઇન. નંબર ચોથી વાત, રેફ અર્ધચંદ્રાકાર આવે તો એની પહેલાં અડધો ર બોલવા. બરાબર છે, ખ્યાલ આવી ગયો? બેઠું આટલું બરાબર. શ્રી શ્રમના સંગસ્ય એક સાથે બોલવાનો, મને આગળ પાછળ કોઈ દેખાડવાની નહીં હોશિયારી, માત્ર એક જ અવાજ એક સાથે આવ્યો બધું સમજી જઈશ. શ્રી શ્રમણ સંગસ્ય શાંતિર્ભવતુ, શ્રી જનપદાનામ શાંતિર્ભવતુ, શ્રી રાજાદિપાનામ શાંતિર્ભવતુ, શ્રી રાજસન્નિવેશાનામ શાંતિર્ભવતુ. શાંતિ 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 બરાબર. શ્રી પૌર મુખ્યાનામ શાંતિર્ભવતુ, શ્રી પૌર જનસ્ય શાંતિર્ભવતુ, શ્રી બ્રહ્મ લોકસ્ય શાંતિર્ભવતુ. એસી ગયું બરાબર, ઉચ્ચારણ ખ્યાલ આવી ગયો? રેફ જ્યાં આવે ત્યાં ઉચ્ચારણ ખ્યાલ આવી ગયો? ફાઇન. લાસ્ટ ક્લાસમાં આપણે સૂત્રો કરેલા, નૌકાર, પંચીજ્ઞ, ઈચ્છામી, કમાસનો ઈદા હોય બરાબર. કેટલા સૂત્ર સુધી કરેલું? લોકસ સુધી સૂત્ર કરેલું બરાબર. સર આગળના સૂત્ર બોલો કરેલ તે સમાય. તમારો અવાજ એક સરખો રહેશે, એક સરખા અવાજમાં તમારું એક લય ચાલવો જોઈએ, એક સરખી માત્રા રહેવી જોઈએ. ઉચ્ચારણ તમારો મને બેસ ન દેખાવો જોઈએ, તમારા અવાજમાં મને ક્લિયરિટી દેખાવી જોઈએ. તમે કરેમી બોલો છો તો મને કરેમી સંભળાવવું જોઈએ, અરે એમ તમે આમ ભેગું ન થવું જોઈએ. બિકોઝ અડધો વ્યંજન આખો વ્યંજન શું છે મને ખ્યાલ આવવો જોઈએ. સામા ઈયમ છે તો ઈ ઈ વંચાવવો જોઈએ ને ય ય વંચાવો જોઈએ. ઈ એટલે ઈ અને ય એટલે ય, સમજાઈ ગયું બરાબર? બોલો, ભૂખ ખુલી ગઈ બરાબર? આવી ખેલાયો, હું બોલાવું છું તમે બોલજો, પછી તમને સમજી દઈશ. કરેમી બંતે કરેમી બંતે સામા ઈયમ સામા ઈયમ સાબજ્જમ સાબજ્જમ જોગમ જોગમ. હવે જો પચક ખામીમાં ડબલ ચ છે અને ક પણ છે, અને આપણે શીખ્યા છે જેટલા બી જોડાક્ષર આવે એને પહેલાના અક્ષર પર વજન આપવાનું, જોડાક્ષર ખેંચવાનો. પચક ખામી બરાબર ના આવ્યું? પચક ખામી હવે બરાબર આવ્યું? સાવજમ જોગમ પચક ખામી સાવજમ જોગમ પચક ખામી ચાવ નિયમ પચ્ચુ વાસામી દુવિહમ તિવિહેનમ મણેનમ વાયાએ કાયણમ ન કરેમી ન કારવેમી તસ્સ બંતે અને ક
Prithkamami. Prithkamami. Nindami. Nindami. Harihami. Harihami. Appanam. Appanam. Osirami. Osirami. કેટલું સરસ બોલાય, ઇઝી લાગ્યું કે રીટ? ચાર જ વસ્તુમાં તમારી પાસે શુદ્ધિકરણ આવી ગયું, હવે કાંઈ નથી કરવાનું, બસ ઉપયોગ રાખીને બોલવાનું. ચલો એના પછીનું સૂત્ર લો, સાથે બોલજો. પહેલી બે ગાતા લોકસની જે સ્ટાઇલ છે પ્રમાણે બોલજો. ચલો સ્ટાર્ટ કરો. સામાય વય જુતો, સામાય વય જુતો, જાઓ મને હોય નિયમ સંજુતો, ચિંતય સુરમ બ્રહ્મમ બોલો. સમનો બરાબર, હવે ગુજરાતી ભાષા છે. સામાયિક વિધેય લીધું, વિધેય પાર્યું. વિધિ કરતા જે કોઈ અવિધિ હુઓ હોય એ સવિહુ મન વચન કાયા એ કરી મિચ્છામી દુક્કડમ. તસ શબ્દ લખ્યો નથી, ધ્યાન રાખજો. લોકો બોલે તસ મિચ્છામી, દસ મનના, દસ વચનના, બાર કાયાના, એ 32 દોષમાં જે કોઈ દોષ લાગ્યો હોય એ સવિહુ મન વચન કાયા એ કરી ઈચ્છામી દુઃખડમ. આવી ગયું. ચલો હવે અઘરું સૂત્ર બોલો. શાંતિ, લઘુ શાંતિ. સંસ્કૃત હાટ પ્રાકૃતિ સી પડે છે. લઘુ શાંતિનું ઉચ્ચાર શુદ્ધિ શુદ્ધ ઉચ્ચારણ. અને સકલ કુશળ બોલી છે કે નહીં બોલો તો. સકલ કુશળ બે તમારા પેજ જમણા પાના પર ચૈત્ય વંદનની પહેલાં બોલાતું એક સકલ કુશલવલી ચાર લખી દીધું છે. બરાબર, હું બોલાવું છું, બરાબર બોલજો. સંસ્કૃતમાં જે સકલ કુશલવલી, હવે જો પુષ્કરા વર્ગ તો છે ને એમાં ર છે ને ડબલ ત છે, બરાબર બે છે. એક ર પણ અડધો છે જોડાક્ષરમાં, અર્ધચંદ્રાકાર, અને ત પણ છે. પુષ્કરા વર્ત મેગો, સકલ કુશલ વલ્લી, પુષ્કર આખું લીધી ભેગી લેવાનું. સકલ કુશલ વલ્લી, પુષ્કરા વર્ત મેગો, દુરિતતિ મિરમાનો કલ્પ વૃક્ષ પ્રમાણ. અવચર નિધિ પોત સર્વ સંપત્તિ હૈ તો, તમે હેતુ પછી વિસર્ગ છે કે નથી? હેતુ ભાવ ઉચ્ચારતા આવ્યો નહીં તમારે કોઈનું. હેતુ સર્વ સંપત્તિ હૈ તો, સર્વ સંપત્તિ હેતુ હું હેતુ બહુ હેતુ સમજાય ગયું. ભવજનની પોત તો તમા અ છે, ભવજન નિધિ પોત. જો તમે બરાબર સમજો, તમે જે નામ ભણાવશો લોકો, પોત હ હ બોલવાનું, હસ બોલવાનું, સાયલેન્ટ ઉલાડી પણ નહીં દેવાનું, ચોખ્ખો પણ નહીં બોલવાનું. બરાબર સમજાયું? સકલ ફરીથી એક વાર, ભવ જલ નિધિ પોત સંપ સર્વ સંપત્તિ હે તો, સભવતુ સતતમ વહ શ્રેયસે શાંતિનાથ, શ્રેયસે પાર્શ્વનાથ, સતતમ વહ શ્રેયસે શાંતિનાથ, શ્રેયસે પાર્શ્વનાથ. આ રાગ યાદ રાખજો, આ છંદમાં છે. આ રાગ આપ્યો ને આ છંદ છે રિયલ. આ રાગમાં બોલજો, સકલ કુશલ વલ્લી, પુષ્કરા વર્ત મેગો. આ શું છે? આ જોડાક્ષર એવો છે કે તમે આ રાગમાં બોલો તો આ છંદની અંદર એક તાકાત છે કે તમારો જોડાક્ષર ઓટોમેટિક પકડાય. આ એનો છંદ હોય ફિક્સ. આ તમે જો એને બીજા ત્યાં બોલી જાઓ તો લોચો થઈ જાય. તમે છંદ બદલી નાખો, ભૂલથી તમે
sakala kusala valli uskarava. Out e karna ko ane chhan todi ne ko to tamara ekpa julas ka prabhav ni aave એટલે રચના કયા છંદમાં થઈ છે તે છંદનો રાગ શું છે એને પકડીને અભ્યાસ કરો. છંદાનુશાસનમાં આપણે 62 પ્રકારના છંદ બતાવ્યા છે. ભણ્યા છો? હતી મને ભણવું પડે. વસંતિકા છંદ હોય, શ્રદ્ધરા છંદ હોય, આદા છંદ હોય. આ છંદની અંદર એક છંદ છે, બરાબર. હવે હું નહીં બોલું, હવે તમે બોલશો, બરાબર છે. એક સાથે ધારમાં જો એક રાગ મગજમાં બેસાડો, હું એકવાર ભૂલી જઈશ, તમે વચ્ચેથી બોલતા હજુ તરત તમને સોંપી દઈશ. રાગને બરાબર ધારણા કરજો. સકલ કુશલ વલ્લે પુષ્કરા વર્ત મેઘો ધુરિત તિમિર ભાનુ કલ્પ વૃક્ષોપમાન ભવજન નિધિ પોતઃ સર્વ સંપત્તિ હેતુ સર્વવતુ સતતમ શ્રેયસે શાંતિનાથ શ્રેયસે પાર્શ્વનાથ. સકલ કુશલ વલ્લે પુષ્કરા વર્ત મેઘો ધુરિત તિમિર ભાનુ મને કઈ ગરબડ લાગી. સકલ કુશલ વલ્લી પુષ્કરા વલ્લી પુષ્કરા. વચ્ચે શ્વાસ નથી લેવાનો, તમે બધા શ્વાસ લો. સકલ કુશલ વલ્લી પુષ્કરા વર્ત મેઘો. આમ છંદ તૂટે છે તમારું, માત્રા તૂટે છે. સકલ કુશલ વલ્લી પુષ્કરા વર્ત મેઘો ધુરિત તિમિર ભાનુ કલ્પ વૃક્ષોપમાન ભવજન નિધિ પોતઃ સર્વ સંપત્તિ હેતુ. ભૂલ ગઈ, પોતો માટ્યા તમે. ભવજન નિધિ પોતઃ સર્વ સંપત્તિ હેતુ. ભવજન નિધિ પોતઃ સર્વ સંપત્તિ હેતુ. સભવતુ સતતમ વઃ શ્રેયસે શાંતિનાથ. સફેદ ચારમાં ગાવાનું, કાલી બેમાં ન ગવાય. હાવ નાના સ્વરમાં ગાવ છો, ઊંચા સ્વરમાં લો તો ખબર પડે. પરંતુ ભગવાન તો ઇન્દ્ર મહિતા કોને આવડે? જો ભાઈ તમારી ભૂલ પડશે, બીજું કઈ નથી. બોલો જીજ્ઞેશભાઈ. હા બધા સંભળાય. બસ બીજું કોને આવડે? બોલો. પરમેશ્ચી નમ કે પરમેશ્ચી ન પંચે તે પરમે બોલો. અરહંત ભગવાન સીધા શબ્દ તમારે એકદમ બરાબર નહીં આવ્યું કોઈ. આ રાગ તમે ગાવ છો, રાગ છે જ નહીં. અહં તો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાશ્ચ સીતિ સ્થિતા. એનો રાગ છે. આચાર્યાજીન શાસનોન્નતિ કરા પૂજ્યા ઉપાધ્યાયતા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા. જેટલા બી જોડાક્ષરો છે બધા ઓટોમેટિક પકડે. આ રાગ છે. કેમ રાગ બદલાય? સંગીતકાર શીખવું પડશે ને બધું. ચલો બોલો. અરહં
तो भगवंत इंद्र महिता अनंतो भगवंत इंद्र महिता लो खेजे लो खेजे बोल हो सीताश्च सिद्धि स्थिता सीताश्च सिद्धि स्थिता आचार्याजिन शासन उन्नति करा आचार्याजिन शासन उन्नति करा पूज्या उपाध्याय का सिद्धांत सुपाठ का मुनिवरा सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधका रत्नत्रया राधका पंचैते परमेष्ठिनः प्रतिदिनम् पञ्चैते परमेष्ठिनः प्रतिदिनम् कुर्वन्तु वो मङ्गल कुर्वन्तु वो मङ्गलम् वैराग्य जो याद रखो धारणा कर जो नहीं तो मुझे मात्रा नहीं पकड़ इसी जे आज दस वगत प्रैक्टिस करवानी चलो शांति बोली 47 नंबर सूत्र लघु शांति आ शांति हवे तमारा जे जाते बोलवा छे सुरत नी अंदर छे ध्यान रखो शांति स बराबर छे फेलिनिटी हंस गति 47 नंबर सूत्र पेज नंबर 64 फेलिनिटी हंस गति सांभळो फेलिनिटी हंस गति बीजी रीटी हाथी त्रीजी रीटी सात चौथी रीटी सी बराबर छे एक एक गाथा पर एक एक रीटी पर बोलता बोलता जवानू दरेक गाथा पर अटकवानू एक सरखो शब्द एक सरखो लय एक सरखो अवाज एक सरखी स्पष्टता बराबर छे चलो स्टार्ट करशू पहली गाथा आपणे साथे बोलशू બીજા દેવું છોડી દઈશ બરાબર છે શાંતિ શાંતિ નિશાંત શાંતિ શાંતિ નિશાંત શાંતમ શાંત શિવમ નમસ્કૃત્ય શાંતમ શાંત શિવમ નમસ્કૃત્ય સ્તોતુ શાંતિ નિમિત્ત સ્તોતુ શાંતિ નિમિત્ત મંત્રપદૈ શાંતયે સ્તૌમિ મંત્રપદૈ શાંતયે સ્તૌમિ ઓ સ્ટાર્ટ ટેક બધા સાથે ખ્યાલ આવી ગયો હવે બધા સાથે મળી રેફ ધ્યાન રાખજો જ્યાં ઉપર રેફ આવે પહેલાં ર બોલજો ઓકે ચલો સ્ટાર્ટ ઓમ નિશ્ચિત વચસે નમો નમો ભગવતે બરોબર નમો નમો ભગવતે હતિ ર પહેલાં બોલવાનો હ પછી અને ર ર ની ર ફરી વાર નમો નમો ભગવતે હતિ પરિસાર કરો ઓમ ઇતિ નિશ્ચિત વચસે નમો નમો ભગવતે હરે પૂજા શાંતિ રાય જય હરે યશસ્વી હે સ્વામી હે જન્યા સકલાથી શેષ કમા સકલાથી શેષ એક સો મીંડા વાલો છે મજલો સો મૂર્ધન્ય છે શ શ વાંચો મોટો કરો તમારો સ્વામી વિજય સુજય પરા પરે રજિતે ગોરાજ
Sangkasya Bhadrakarya Mangala Pradate Satunam Chasada Seva Sutushti Pushti Radejiya Bhavyana Kutra Siddhe Nirvati Nirvana Chajani Sashvana Bhavyana Kutra Siddhe Nirvruti Barabar, upar ref hai aur niche ru hai Barabar Bhavyanam Kruta Siddhe Bhavyanam Kruta Siddhe Nirvruti Nirvajanani Sattvanam Abhadrapani Nirate Namo Susasri Pradetubhyam Bhaktanam Jantuna Suswavate Nitya Mukhyate Devi Samyak Drashtinam Kruti Mati Guri Pradhanaya Jina Sasan Nirvana Shanti Nakana Chajajagati Janatana Sri Sampat Kirti Yashur Vardhani Jai Devi Jayaswa Sajidana Vishakshara Dushara पुरस्सरम नहीं एकत बेस है जरे पुरस एक सब बोलाई तो सरम पुरस्सरम तमारु तो पुरस्सरम सौ के बारा बोलो पुरस्सरम पुरस्सरम संसुता जया देवी पुरस्सरम संसुता जया देवी कुरुते शांति नमता नमो नमो शांति तस्मै इति पूर्व सुविदर्शिता Mantra Pada Vijar Vita Ustama Shanti Sanyadhi Vaya Vinashi Chantyadhi Prashya Bhakti Tham Vyashchenam Patati Sada Shunodhi Bhagyati Vaya Yogam Sadi Shanti Padam Yaya Sri Shri Mandre Vashya Upasarva જે ભગવાનની આજ્ઞાનું પાલન કરે તેના ઉત્સર્ગો ક્ષય પામે એની પાસે વિજ્ઞાનની મેળડીઓ જે છે બધી કપાઈ જાય છે
છિદ્યંતે વિઘ્ન વલ્લભ મન પ્રસન્નતા ને અને મનની પ્રસન્નતા થાય છે પૂજ્ય માને પરમાત્માની આજ્ઞાનું પાલન કરો બસ પ્રભુની ભક્તિ અને ગુરુની કૃપા આ બે હોય તો દુનિયામાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી પ્રભુની ભક્તિ તમને પુણ્યબંધમાં કામ બનશે અને ગુરુ કૃપા તમને પુરુષાર્થમાં હેલ્પ કરશે પરિબળો મજબૂત આપશે સમજાયું ધર્માણામ કે ધર્માણામ એ કાંઈ નહીં એ સાયલેન્ટ રાખો એ સંસ્કૃતને અરે છૂટાડે આવું અવગ્રહ ચિહ્ન છે પ્રધાનમ સર્વ ધર્માણમ કે ધર્માણામ ધર્માણામ નામ ધર્માણમ મને સમજાય એટલે મેં પૂછ્યું ધર્માણામ છે નમસ્તે કાલે પેટમાં દુખતું હોય કોઈને 10 મિનિટમાં પ્રજન કરાવવું પડે એ બધો વિચાર ન કરાય શુદ્ધ આવવું જોઈએ આપણો સિદ્ધાંત આટલો છે ફાસ્ટ બોલો કે સ્લો બોલો પ્રેક્ટિસ જેટલી તમે શુદ્ધ પ્રેક્ટિસ કરશો સ્વાધ્યાય કરશો એટલું જ તમે તૈયાર થશો બાકી નહીં અઘરું છે જ નહીં આજનો બસ ફાસ્ટ બોલો આ રીતે જ બોલાશે શુદ્ધ જ આ જ સ્પીડ રહેશે ચાલે બોલો બેનો સંસાર દાવાનળ ની પેલી ગાથા નો રાગ નહી આ બધાને પકડું ને હવે તમે જે સૂત્ર ભણી રહ્યા છો ને આ સૂત્ર આ સૂત્ર માં બે વિશેષતા છે પહેલી વિશેષતા એક પણ જોડાક્ષર જ નથી ખાલી દોઢ આવશે જોડાક્ષર એક પણ નહીં આવે અને આ સૂત્ર સંત સંસ્કૃત છે પ્રાકૃતમાં પણ આમ જ બોલાય ને સંસ્કૃતમાં પણ આમ જ બોલાય એ સૂત્ર તમે ત્યારે ભણી રહ્યા છો બરાબર હું પછી રાગ તમને બતાવું છું બીજો બીજી કાતો રાગ ચાલુ કરો તો એક તો કંઠે તાલમે જે પકડીને બોલાવું જોઈએ એ નથી બોલાવતું અને રાગ બધા જ ખોટા છે ઉપર રાગ લેખાની હોય ને નામ નથી લેખા ને પેલી કહેતા ઇન્દ્રપ્રજા છે ઇન્દ્રપ્રજા છંદમાં છે સાંભળજો બરાબર પહેલું અને છેલ્લું ખેંચવામાં અને વચ્ચેનું સ્મૂથ બોલવામાં આવે સંસાર દાવા નલ દા હરિ ર
Sammohadule harane samira maya rasana pranasara siram namami viram girisara dhiram એટલું યાદ રાખો જે અ અને આ મેં તમને સ્વર શીખવાડ્યો અ અને આ સંસાર ઉસા બીજો અક્ષર સા છે સા દરેક સેકન્ડ અક્ષર જો માયા નમામી તો એ આ હોય ને એને અમારે લંબાવવું પડે તો એ ઇન્દ્ર પ્રજા છ છે પહેલ સેકન્ડ અક્ષર અને સેકન્ડ અક્ષર લંબાય સંસાર દાવા નલદાહનીરા તમે હજુ કંઠે તારા પકડી નથી અવાજ આપતા તમે અંદર થી બોલો બાર થી ને સ્ટાર્ટ ચલતી માં ઉકેલે છે ને બે છોડવાના છે બાબા મન સુરદાન ના શબ્દ કાઢી નાખો ના શબ્દ કાઢી નાખો ફાવવું જ જોઈએ કોઈ વિકલ્પ નહીં કેમ ન ફાવે મનમાં ધારણા કરો હું પાંચ વાર બોલું છું સાંભળો બરાબર બાબા મન સુરદાન માનવે ચુલા વિલો કમલા વલી મહાલિતાની સંપૂરિતા બિન તો સમિતાની કમમ નમામિ જિત રાજ પદાનિતાની નો ફાવે વિકલ્પ નથી બધું જ ફાવશે સ્ટાર્ટ ફટાફટ પહોંચે એવો જ સુંદર લાઈક સમથિંગ ચેન્જ થાય તમે જયારે બોલો ને પેલી ગાય સ્લો બીજી ફાસ્ટ ત્રીજી સ્લો થશે ચોથી પાછી રમાડશે આ રાગના છંદ છે બીજા ત્રીજા નંબરનો છંદ છે મંદાક્રાંતા મંદ મંદ રીતે આક્રાંત થવાનું સ્લો સ્લો મનની અંદર આગળ વધવાનું તમે જે રાગ બોલો તે રાગ હતો આ તમારો રાગ હતો મંદાક્રાંતા છે બરાબર સાંભળજો મારી બેરડી પછી પકડતો સુપદ પદવી નિરપુરા વિરામ જીવાહિંસારલરી સંગમા ગુરુદમણિ સંકુલ દૂર પાર સારં વીરા ગમજલ નિરે સાદર વચ્ચેના છ છ અક્ષરો કેવા સ્મૃતિ આવે વિરલ લહરી આમ લહર ગાતી હોય ને એમ લહર લાગી આખો દરિયો છે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ઝોલા ખાતું હોય
વચ્ચે સ્મૂથ જતો હોય, આખો દરિયો બતાવે છે. રાઈટ, સમજાયું? એકદમ મંદ અવાજ તમારો એકદમ ભીતર કરજો, અવાજ ઊંચો નહીં કરતા, અવાજની અંદરની તરફ બરોડ આપજો અને આખા બોલજો. બરાબર છે? હું એક લીટી સ્ટાર્ટ કરું છું, મારી લીટીમાં તમે ભેગા થઈ જજો. પહેલાં તમને ડાયરેક્ટ બોલતા નહીં ફાવે, હું ચાલુ કરું છું, તમે ધીરે ધીરે મારામાં ભેગા થઈ જજો. ત્રીજો અક્ષર છે ને એના પર છોડવાનું. ગાનમ સુપદ પદવી નીરપુરામ મંદ મંદ આકરણ નીરપુરામ મંદ રીતે આકરણ થતા જાય છે. ઇન્દ્રપ્રજા સંસાર લંબાવાનું, નીર લંબાવાનું, સંસાર ચલો. ચોથી ગાતા શ્રગ ધારા છંદ. શ્રગ એટલે માલા. બહુમાન સમારંભમાં તમે બહુમાન થયા હશે અથવા તમે કહી રહ્યા છો. એક ફૂલ હોય, પાછું એક સ્મૂથ પતલું થાય, પાછું એક ફૂલ આવે, પાછું પતલું થાય. ફૂલ ફૂલ એટલે જગ્યા મોટી કરે, પાછું નાનું થાય, મોટું નાનું, મોટું નાનું, મોટું નાનું, મોટું નાનું, મોટું નાનું. બરાબર છે? આ મૂલા લોલ ધૂલી બહુલ પરિમલા. જો તમે જે બોલો કેવું છે, આ મૂ તમે જે બોલો છો બોલું પહેલાં. મારી સ્પીડ બરાબર ધ્યાન આપજો, કયા છંદ પર આ રાગ થઈ જોયું. સ્પીડ એકદમ સ્લો કરજો અને ગેપ આપજો, પછી ત્રણ ગેપ પડશે. આજે ત્રીજો છંદ છે, ત્રીજી રીતે આખું ચડીને અંદર ભરવાનું છે એટલે વીજળી તરત એને ખેંચા. પહેલી હું બોલું છું, બીજી તમે બોલજો, ત્રીજી હું બોલીશ, ચોથી તમે બોલો. કેવી મજા આવે છે? જે સ્પીડમાં હું જ્યાં ગેપ આપું છું તમે ત્યાં આગળ જઈ ગેપ આપજો. બરાબર છે? આપણે એકદમ સ્લો જવાનું છે, મગજમાં ફિક્સ રાખજો. આ મૂલાલો લધુલી બહુલ પરિમલા. આખી ત્રણે હું બોલીશ, ઝંકારાથી ત્રણ લીટી તમે બોલજો. આ લીટીનો તમે નહીં બોલતા,
એ મેઇન છે વળવાનું. પ્લીઝ મને મજા નો. તમે વચ્ચે જમકારામાં અટક્યા, પછી એકદમ ફાસ્ટ થયા, પછી એમાં બધા થ્રો થયા, ખબર ગઈ. ચંકારા રામ આમ અટકવાનું છે તે માળા તૂટી. ચંકારા રામ સારા અહીંયા અટકવાનું, ચંકારામાં અટકવાનું નથી. તમે અટકો છો કેમ? તમારી રામ તૂટે તમને ખ્યાલ આવ્યો? ચંકારા તરત મલાલી પકડવાનું કે બાપ. ચંકારા નાકમાંથી બોલો, બોલું છું ત્રીજા ધ્યાન આપજો, ચોથી પ્રમાણે બોલજો. છાયા સંભાર સારે વર કમલ કરે તાર હારા વિરામે ભૂલ ગઈ. વાણી સંદો દે પછી જે અટકવાનું તે એમાં તમે બહુ જલ્દી ભૂલી જાય. વાણી સંદો દે બહુ મસ્ત છે. આજલડાના 19 ગાથાના આમાં 19 રાગ, અજીત સંતાના 40 ગાથાના 40 રાગ અને ભક્તામર આ તમને મોઢે કરાવી. મોઢે એટલે જોઈને માતા અલગ અલગ રાગમાં શાસ્ત્રીય રાગમાં મૂકી દેશે છે. કાંઈ વાંધો નહીં, તમે આજે સાંભળ્યું છે 10 વખત બોલશો તમને રમતા રમતા આવડી જશે. પછી એની મજા જોજો કેવી આવે છે. બાબા મનામ સુલતાન માનવે ન ચુલા મિલુ નો કમલામલી માલિતાની સંપૂરિતા મિલ તરો સમિહિતાની કામમ નમામિ જિદરાજ પદાનિતાની. બાબા મનામ સુલતાન માનવે ન ચુલા મિલુ નો કમલામલી માલિતાની સાની સા નહીં દીદી બાપા મગર નિસાની ધપ મગરે સા એ રાખ સંસાર નામાનવદા સંસાર સમોહ દૂરી હરણે સમીર સંસાર દાહા દાવા માયા રસા ધારણ સાર શીરમ નમામી વીરમ ગિરિસાર ધીરમ. તમે જેટલી સ્કેલ તમે ચાર લઈને ગાશો તો બધા સ્કેલ સરસ હોય. કાલી વિમાન ગાવા સફેદ ચારમાં ગાવાનું એ બધા સ્કેલ સરસ વપરાય. સમજાયું બરાબર? ચલો કલ્યાણ ગંધમ ખોલો, 20મું સૂત્ર, એક સત્ર પહેલા આવો. 20 બોલો. કલ્યાણ ગંધમ ની પહેલી ગાથાનો રાગ બોલો તો ચાલુ કરો ને. આપણે તો છે બોલો જઈ શિવ ઇન્ટુ સુમૈ
લાડવાની ખવડાવો.
આપણે બે ઓપ્શન આવે ત્યારે પહેલું પ્રેફરન્સ આપણે ઘાસ ને આપવું. એવું છે, ભૂખો